નમસ્કાર દર્શક મિત્રો, ENTV ન્યૂઝ માં હું મહિપાલ આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર. ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી નીતિન પટેલે કુલ 1,14,450 કરોડનું બજેટ જાહેર કર્યું હતું, જેમાં વાર્ષિક વિકાસ યોજનાનું કદ રૂપિયા 58,500 કરોડનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 11મી પંચવર્ષીય યોજનામાં 1,11,111 કરોડનો લક્ષ્યાંક હતો, જેની સામે 1,28,500 કરોડની વિકાસની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ત્યારે વર્ષ 2013-14માં વાર્ષિક વિકાસ યોજનાનું કદ રૂપિયા 58,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સિંચાઈ અને પૂર નિયંત્રણ 12,660.12 કરોડ, સામાન્ય આર્થિક સેવાઓ 1,786.3 કરોડ અને વિજ્ઞાન અને પ્રાયોગિક 423.6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નીતિન પટેલ દ્વારા ખેડૂતોને પાકવી માટે રૂપિયા 657 કરોડની ફાળવણી કરવામાં આવી છે, તેમજ ગ્રીન હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે 59 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે રૂપિયા 110 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વૃક્ષોના વાવેતર માટે રૂપિયા 186 કરોડ, સિંહોના રક્ષણ માટે રૂપિયા 12 કરોડ, ખેડૂતોને વિનામૂલ્ય કીટ આપવા માટે રૂપિયા 46 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, geez. Got it. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો નિહાળીએ આગળના સમાચાર. સરકાર સાથે વાતચીત નિષ્ફળ રહ્યા બાદ શરૂ થયેલી હડતાલની અસર દેશભરમાં જોવા મળી રહી છે. લગભગ 50 લાખ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં તેમજ ગાંધીનગરમાં પણ બંધની અસર જોવા મળી રહી છે. સરકારી બેંકોના કર્મચારીઓ પણ હડતાલમાં સામેલ થયા છે. જેમને પૈસાની જરૂર છે તેમને સમસ્યા નડી શકે છે. હડતાલને પગલે ATMમાં મંગળવારે પૈસા નાખવામાં આવ્યા હતા. બલ્ક ડીઝલમાં કરાયેલા રૂપિયા 12ના તૂટિંગ વધારા તથા આશ્રિતોને નોકરીમાં લેવા સહિતના મુદ્દે ST કર્મચારી યુનિયને 19મી મધરાતથી 24 કલાકની હડતાલ પર ઉતર્યા છે, જેને પગલે ST બસમાં મુસાફરી કરતા રાજ્યના 24 લાખ લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. તેમજ ST બસોની ગેરહાજરીમાં પ્રાઇવેટ બસ સંચાલકો મુસાફરોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને મનમાની ભાડું વસૂલ કરીને ખિસ્સા કંખેરી રહ્યા છે. જો કે ST કર્મચારી યુનિયનોને મનાવવા માટે ST નિગમ દ્વારા મોડી સાંજે કરેલી વાટાઘાટોમાં મળી ન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં લગ્નની સીઝન ચાલી રહી હોવાથી એકથી બીજા ગામ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના પાટનગરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સરકાર નિયત દરે મકાન ફાળવવામાં આવ્યા હતા, પરંતુ ધીમે ધીમે સમારકામના તેમજ આયોજનના અભાવે આ મકાનો બિસ્માર બની ગયા છે. આ બિસ્માર બનેલા મકાનોમાં વસવાટ કરતા કર્મચારીઓની જોડે ભાડું તેમજ ડિપોઝિટમાં તંત્ર દ્વારા વધારો કરવાની હિલચાલ ચાલી રહી છે. એક તરફ ઘણા મકાનોમાં પૂરતી સુવિધા પણ નથી, તો બીજી તરફ ભાડું વધારવાનો નિર્ણય કઈ રીતે લઈ શકાય? ગાંધીનગર શહેરની રચના બાદ કર્મચારીઓના વસવાટ માટે જુદી જુદી કેટેગરીમાં મકાનો બનાવવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીઓ વસવાટ કરતા હતા. આ વર્ષો જૂના મકાનો મરામતના અભાવે બિસ્માર બનવા માંડ્યા હતા, જે અંગે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં પણ તંત્ર દ્વારા આ સમારકામ કરવામાં આવતું ન હતું, પરંતુ તેની સામે તંત્ર દ્વારા કેન્દ્રના ધોરણે અપાયેલા પગાર મુજબ ડિપોઝિટ અને ભાડું વધારવાની હિલચાલ ચાલી રહી છે. તેની સામે આ સરકારી આવાસોમાં વસવાટ કરતા રહીશોએ વિરોધ નોંધાવ્યો છે કે જર્જરિત થયેલા મકાનોનું સમારકામ કરવામાં આવે તેમજ અન્ય સુવિધાઓ સત્વરે પૂરી પાડવામાં આવે. તે સિવાય દરેક બ્લોક વાઇઝ કમ્પાઉન્ડ વોલ નવેસરથી રંગોરોગાણ કરી આયોજનબદ્ધ તેને ફાળવવામાં આવે તો આ ભાડા વધારો પણ કર્મચારીઓને પોષાય છે. તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ENTV ન્યૂઝ, અવર સિટી અવર ન્યૂઝ.